मेरी बिगड़ी बना दीजिए, करबला अब बुला लीजिए। मेरे आकाए मौला हुसैन, अपना रोजा दिखा दीजिए। इनी तरफ जरा जरा कट बोलो सर, पटवा ले आना। अच्छे एक सवाल थी सर, तो क्या इतना मोटा इमाम बारगाह रोजा ज्यारत की जगह बनाओ? अब बधु जो छे इनी शुरुआत अगर तुम साचे पूछता हो तो आ पाना छे, आ कारो, आ कारो छे देमिल देम पहली फेरे रिनियन थी हाशिम भाई, हाशिम अली मुनीर भाई जे काकलो करा था करबला माटे पहली फेरे सेकंड सिंग लगभग मानसो हता एमा ने घना गया था। तो एक मारा प्रॉब्लम हता, अब लगभग हम जाना ने खबर पण छे, एक बीमारी नो प्रॉब्लम हता मारी दीकरी नो, तीन चार फेरे ऑपरेशन थया, कहीं थी कामयाबी न मिली। अब શું કામ બયાન કરું છું કે મોમિનીને એક હોસલો પેદા થાય સાંભળવા વાળાને જોવા વાળાને કે નહીં અહલે બૈત પાસે આજે પણ છે અને એને જેને આપવાનું હોય જ્યારે મસલિહત હોય આપવાની કેમ આપે કે નહીં આપે આ લોકો ઉપર છે। તો હું ઝિયારત કરી મૌલા ઇમામ હુસૈન મૌલા અબ્બાસની કરબલા જ્યારે પહોંચ્યા તો વાજિબ ઝિયારત જરૂરી કરવા પછી અને રિનિયન જમાતનો એક બુઝુર્ગ મોહમ્મદ મુનીરભાઈનો મામા થાય કે એને શું નામ છે, જે ત્યાં આવતા હતા આગળ ઇન્ડિયાના નંડો ભાઈ જેમના બીમાર છે બિચારા, મમ્મુ અલીભાઈ હતા ને, એક સલીમભાઈ, હવે ત્રણ જણા સાથે ગયા હતા જરાક ખાકે શેફા તસબી મોર તબરુકાત કફન લેવા માટે, એક દુકાન પર ઉપર ગયા, વાં તસબીને એ જોયા, એક માણસ સારા માણસ લઈ ગયા, હું એને સવાલ કર્યા કે પોસિબલ છે કે ખાકે શફા મને મળી શકે, ખાકે શફા? થોડી વાર જોવા પછી એ કીધા કે ના નહીં મળે, હું કીધા ઘણા લઈ જાય છે, તો એ કીધા બધું જ છે ખોટું છે, ખાકે શફા કરબલાની માટી મળે પણ ખાકે શફા કબરે ઇમામનો ખાસ જો માટી છે એ લગભગ ઇમ્પોસિબલ છે। તો એને હું જરા કીધા કે કંઈ અગર રસ્તો હોય, પાછો બાતમાં મને વાત કર્યા કે હું આયતુલ્લા સિસ્તાની દામઝી લુખતા એને સલામત રાખે, હિફાજતમાં રાખે, એ બતાવ્યા કે હું એના વકીલ છું, દર વર્ષે એના સાથે એના તરફથી હજ મજાઉં છું, એ જમાના હતા સદ્દામ મળ્યું નદી મિલતી એમ। તો જરાક મને બીક લાગી કે કદાચ કેમ કે એ જમાના એવા હતા સદ્દામના, હું તજુર્બા માટે એક સવાલ કર્યા એને કે મને કેમ ખબર પડે કે આગાનો વકીલ છે સાચું કહે છે કે શું છે, હજમત દર વર્ષે જાય છે અને ખુદાનું શુક્ર કે એના મોર યાની દેમિલ એમાં હું પોતે હજમાં ગયા હતા અને એ હજમાં એ ટાઈમમાં શેખ હનીફનો એક અમાનત હતી લઈને સે જવાબ પાસે ગયા હતા, એ મને શેખ હનીફભાઈ કીધા હતા કે તમે જરાક ત્યાં જાઓ, એમ જરાક અરબી અને ફારસી મને બોલતા આવડે છે, એની ત્યાં ઉકીપે હતા, હું લઈને ગયા ને એ જગા પર એક બનાવો એસા એવા બહેના હતા કે એક યાદગાર હતા, જરાક ડીગ ડીગ હતી ને એક કોરાની ફીત થઈ ગઈ હતી। તો હું એ આલિમને પૂછું છું કે તમે ગયા વર્ષ પણ હજમાં ગયા હતા? તો એ કહે છે કે હા હું હતા હજમાં। તો હું ત્યાં સવાલ કરાય ને જરાક ગુમાવીને કે આ શું પ્રોબ્લેમ હતા કે જરાક આમ દબાદબી થઈ ગઈ હતી, તો એ જે વસ્તુ જે જવાબ આપ્યા એનાથી મને ખાતરી થઈ ગઈ કે એ દર વર્ષે જાય છે હજમાં અને આ આપણા આગાનો સાચે વકીલ છે। તો એને બયાન કર્યા કે મને જરાક ખપે છે ખાકે શફા, એ તમે જે ખપતું હોય, તો એ થોડી વાર જોઈને એ મને પકડ્યા, તને ત્રણ જણાને લઈ ગયા અંદર ઇમામનું હરમ, હરમથી પસાર થતા સલામ કરીને એ લઈ ગયા મોટા બીરોમાં જે બધા ખાદિમો અને મુજાવીરોનો જે શેફ હતા એના બીરોમાં લઈ ગયા, માશાલ્લાહ આબાદ બીરો ઇમામની ઓલાદથી એક માણસ હતા, એને બયાન કર્યા। તો એ મને કહે છે કે નાસ્તો બાસ્તો કરાય બાપ, પાછું કહે છે કે બયાન કર્યા કે આ ફ્રાન્સમાં યુનિયનમાં ખિદમત કરે છે ને આલિમ છે, સવાલ તમે પછી કાલે સવારમાં 9 વાગે આવજો,
अगर इन्हें एम ज आपू तू बीजा दिवस बुलावा ने कहीं जरूर नहीं ये बीजा दिवस बुलाया सवार में कि 9 बजे तमें आओ जो बीजा दिवस हूँ निकला तो बीजा दिवस फकत मारा साथ मोली भाई था अने हूँ ये आलिम पास गया इन्हें लई ने पाछू वहाँ आया तो जरा पाछू यहाँ आया तो ये थोड़ी बार बैसा खा के शिफानी तन बे पड़ी गई थी ले आया एक मनी आया अने एक मोली भाई ने आया जरा कपड़ा था मौला इमाम हुसैन जो जरी पर रखा था तबरुक माटे ये आप दीदा ने पची अंदर में गया जे इमाम अली सलाम नी कब्र में जावा तुम्हें खबर जमा तखानों से कब्र असली जो है नीचे होर थी तो जरी है तो ये अंदर थी तखाना में जाए मोटा कपड़ा में एक वस्तु मिटी ने लिया अने मैंने आपे कि आ तमने आगा तरफ थी आगा एट इमाम कब्र तरफ इशारा करा कि आ हूँ नहीं आपता आपे बिचार आ शू है हाथ में लीधा तो भारी भारी मैंने कि कहीं चोपड़ी हे कहीं हे तो जारे कीधा कि खोली जी सको कि तब जी सको ने जरा जोया आ जो तो मैंने रुवा शू है तो ये इस्तवार बयान करा कि हमना आ वर्ष में इमाम अली सलाम की जो कब्र है यनी मरम्मत कर आगला कारो जो है काढ़ी ने नवा कारो रेखाया है सद्दाम पोते तो ई ए कारो निकलवा मांगे छे ई एक कारो छे अने तमे पहला मानस छो झूठ बोला हो तो ई समझे हूँ जे छे एना बात नो ई बात ने नकल करो छो कि तमे पहला मानस छो कि हूँ ई तमने आपो छो अने ई पण हूँ नथी आपता एम समझो कि तमे इमाम मौला इमाम हुसैन आपा छे ई सांभरी ने मने जे हता ना ई जेटला मारा किस्सा में था ना जरा मामूली भाई ने किस्सा में बता देने हदिया तौर पर इमाम ने पास मोकलाया कि नहीं लैने आया हूँ सवाल करा त्यारे अपनी सिंधुनी ने मस्जिद बनती थी तो हूँ सवाल करूँ छूँ कि तमें रजा आपो छो कि अर्धा जो है हूँ यहाँ रखी दूँ मस्जिद में रिनियन जहाँ हूँ खिदमत करूँ छूँ अर्धा मारा साथ इंडिया ले जाऊँ ठीक है ना तब यहाँ रखो कि इंडिया ले जाओ कि तुम्हारी मर्जी पन इन्हें कटका नहीं करो ये मैंने कीधा कि तमें कटका नहीं करजो मुनीर भाई साथ बदा साथ बयान करा ना तो ये कीधा कि ना ये तमारू हक है त्यार थी दुबई जा रहे हूँ पहुँचा तो साजिद जाफरी नवा खान जो है तारे सीरिया में अपने साथ भेगा थे था अपना बे तीन वर्ष आ चुका है रिनियन में एक किसंगानी जमात नो साउथ अफ्रीका जहीर नो एक मानस था एक बिजनेसमैन घनी कोशिश करा ने कीधा कि जो है तुम्हें अगर आप सको इन्हें अथवा कोई रस्त हो तो हूँ इमें शामिल था इन्हें बनावा कहीं जे करूँ हो लगभग मोढ़ा थी ना बोला पर इशारा में मकसद ही लगभग $10,000 ई टाइम में तो हूँ ये कीधा इन्हें कि एक जवाब आपा कि जो इमाम अगर मने आपा छे तो ई काम हूँ ज करीस जेम करवा इमाम ने बधारे खबर है केम हूँ करूँ एनी मदद करे पर कोई थी एना नाम पर मांगी ने फाड़ा कर नहीं थाय लगभग 12 वर्ष थी गया धीमिल देर धीमिल केस है 12 वर्ष पसार थी गया 10 वर्ष पची आ सिलसिलो शुरू के बे तीन वर्ष काम चले है आस्ते आस्ते करता करता आज अल्हम्दुलिल्लाह आ जगह जो है तामीर थी आ लगभग 100 वर्ष पाछड़ वर्ष लिखा है ये ईरान करो है 100 वर्ष सुधी आ इमाम अली सलाम कब्र साथ आ पाना चोटेला था तो आना ए पछी जे मानता करा छेलू ऑपरेशन थे हूँ त्यारे सिंपियर जमात में मजालिस पड़ता था ना ये तरफ बनारस यहाँ मोटा गाम है यहाँ मारी छोकरी ऑपरेशन था तो छेलू ऑपरेशन थे ना ये पछी अल्हम्दुलिल्लाह आज दिवस सुधी खुदा लाख शुक्र है आज मारी छोकरी ये व्याधि थी निकली गई है आज माशाल्लाह शादी पण थई गई है अल्लाह नसीब अगर तौफीक आपसे तो इंशाल्लाह माँ पण थासे खुदा शुक्र है आ लोग खुश रहे बच्चाओ खुश रहे अखी जमात अखी कौम आ एक दुआ है तो ई जरियो बना कि इन्हें जारे हूँ आऊँ विचार करूँ तो बस एक थाती थी ले आवीने एक नंडी जगह पर राखी सकता था मारा घर में राखी ने एक ज्यारतगाह बना भी सकता था पर मने एम के जारे जे भी वस्तु है एना माटे एवुज तो कहीं नहीं अपने जो है खाई पी ने बच्चाओं ने बेहतरीन जिंदगी पसार कर स्कूल मोटर घर दुकान गाड़ी आबाद शादी बधु कर अपने इमाम माटे एटला करता हो तो अपने फखर करे छे कि अपने के शू करी नाख्या ई लोगों की जिंदगी जो कि बद्दा मूकी ने पोते भूकारी ने बीजा ने आपता था अपने तो पोते खाई ने जरा करे छे तो शू एम खूबी की बात है अहले बैत अलैहि सलाम की सीरत तो ये कि पोते भूकारी ने बीजा ने आपता था तो जराक तो अपने लिए तो इमाम तो ये कहे कि तमें भूकारी ने बीजा ना आपो तमें खाई ने बीजा ने आप सको तो ई तो करो तमें सरखू तमारी जिंदगी पसार कर अहले बैतनो नाम ऊपर कहीं करवा चाहो कर सको ई तो करो ई हूँ विचार करूँ छू
कहाँ आ लोग तो बस अगर ये लोग कबूल करे तो कीमत एनी छे अने आशा छे कि इंशाल्लाह मारी दुआ नहीं पन कोई नहीं मोमिन नी दुआ कबूल थासे के मौला नी बारगामी कबूल पन थासे बस तमारी लोगों थी दुआ ई छे एक मांगनी दुआ करता रहजो आईनी हिफाजत केम के नजर जो छे बहु सखत छे मानसोनी एक कार्तिक एवं शिव है तब वे खबर है बात करा छो अने इंशाल्लाह पर बस मौला अब्बास नो हवाले छे दीवी जहरा नो सदका में इंशाल्लाह अजनिया एनी हिफाजत ने नियत थी बाजू में विचार थाय छे आस्ते आस्ते अल्लाह तौफीक आपसे तो एक मदरसा नो खन बनावानो छे कि तीन चार साम्र थी जाए कि बाहर गाम नो बचाओ यहाँ आवे रहे खाए पीए कि शू एना थी एनी साफ सफाई एनी हिफाजत ज्यारत अने अजीन आजे तो हजी सुधी मणसो काम करे मुंबई थी लोग आया है ये विचार से कि यहाँ थी ये रीते सीस्टम था कि अर्धा भाग आ तरफ बहराव आए तो बेपरदगी न थाय कोई मणस ने न नड़े यहाँ थी जन आए रांतरे जो है बे रखा है जन नो नुखो बायड़ी नो नुखो ऊपर चढ़वा बे स्कारलिय रेखा है यहाँ थी बहराव ऊपर जाइ सके वहाँ थी जन बहरे थी बीजा स्कारलिय है यहाँ इंशाला में रीदो आवशे पड़दो आवशे आस्ते आस्ते बधु जो है काम हजी के बाकी है करसूँ बीबी जहरा सलामुल्लाह अलैहा ने जरी ने जो है खास तमन्ना थी जारे अपने जन्नतुल बकी ने विचार करी थी वहाँ रोजा था जालिम तोड़ी नाखा तो अब कहीं तो अपने करे मारा छो कोई चार पाँच बरस मोर जो कसीदा कीदा छ बरस मोर बल्कि मदम अजीन मारी मरहुमा जिंदा थी एक कसीदो था ना मारा छोकरा ने बहु गमे जारे एवं प्रोग्राम हो એની હિંમત નહોતી તાકાત નહોતી કેમ કે ત્રણ ચાર દિવસથી એક એક કલાકથી વધારે સુવાનું નથી મળતા એને અને તમે પોતે બે દિવસથી જોવો છો એની મહેનત કેમ કામ કરે છે પણ મને માગણી કહેતા કે બાબત બે ત્રણ કડી હું પડું આવાજ તો સાથ નહીં આપે પણ પડું કીધા બિસ્મિલ્લાહ તો પડી નાખ તો એમાં જો છે જે છેલ્લું બોલ લખ્યા હતા કે જેના ખુલાસો એ થાય છે કે અય અલ્લાહ તું જવાદને એટલે એને જવાદનું તિત્રનું નામ છે એમ એના નામ ઉપર હું લીખું છું એ પણ એક એની હિસ્તવાર છે એ બી મને તૌફીક મળે કે દુનિયાનો કોના કોનામાં એક એક જર્રા જર્રા ઉપર એક એક ટીપા ટીપા ઉપર જો છે બીબી ઝહરાનું નામ લખી દઉં જે કસીદા પડ્યા હતા અને છેલ્લી કડીનો એના ખુલાસો એ છે કે એવી તાકાત મને મળે એવી કુદરત મને મળે એવી તૌફીક મને મળે કે હું એક એક જર્રા ઉપર એટલે બધું કાયનાત આખી કાયનાત ઉપર જો છે એ બીબી ઝહરાનો સદકા છે એ લખી શકું કે બીબી ઝહરાનું નામ ઉપર બધી દુનિયા બનાવી શકું એ જજ્બા અને ખુદાનો શુક્ર છે કે મારા સાથે જરાક જરાક એ જજ્બા બચાવમાં પણ આવ્યા છે કેમ કે નોર્મલ છે આ એમાં મારી બાયડીનું મધમ મરહુમાની જો છે કોશિશ બહુ હતી એ ખાઈશો હતી એ અઝાખાના એમાં બાળા મોટા બનાવવા માટે અગર મોકો મળશે તો તમે જો છે પાંચ મિનિટ માટે મારા જે અમારા જે સો વર્ષ દોઢસો વર્ષ જૂના અહીંયા એમાં બારગાહ છે એમાં બાળો એ તમે જોશો તો પોતે ઓટોમેટિક સમજી જશો કે આ કેમ બનાવવામાં આવ્યા હશે એક માણસ જેના દિલમાં આવી જાય 35-40 મીટર કરી જમીન છે બસ એમાં એમાં બાળો તમે વિચાર કરો હા 500 માણસો કેમ સમાય 40-50 માણસ બેસે તો ભરાઈ જતા હતા બહેરાઓ બહારે બેસતી હતી તો એની તમન્ના હતી કે આપણા ઘર થઈ જાય એ તો હું બોલતી હતી કે આપણા ઘર તો હોય કે ન હોય થાય પણ આપણા ઘર થવા પછી કમસે કમ આપણે ચાય ખપે આપણા પાસે એટલા બધું આપ્યા છે માંગવા વગર આપણી ઈચ્છાથી વધારે મળે છે તો આ કરવાનો છે કબ્રસ્તાનની પણ એ જ તમન્ના હતી અલહમદુલિલ્લાહ કબ્રસ્તાનની તમે જોયા એ ત્યાં એવી બધાને ખબર છે ત્યાં કોપાન ત્યાં અમારા ગામને એક એક માણસને આખા હિન્દુસ્તાનમાં તમે તપાસ કરી શકો છો બાયડી અમારા કારથી અમે કેમ કે આ બધા અહીંયા જો છે એટલે સુન્નતભાઈ પણ વહાવી ખ્યાલ સુન્ની છે અહીંયા એમ પોસિબલ છે વિચાર પણ નથી કરી શકતા કે એક બાયડી કબ્રસ્તાનમાં જઈને શેખ સાહેબ ફાતિયા પડી શકે જન જ્યારે ફાતિયા પડતા હોય તો ઘણી ફેરે જો છે ને એ લોકો પાનાનો ઘા કરે તાળી વગાડે શિર્ક છે બિદત છે એવા બોલ કાઢે ગારું આપે બચ્ચાઓ મસ્તી કરે તો બાયડીનો તો સવાલ જ નથી એ તમન્ના હતી કે કેમ આપણે એવા ગામ છે શું છે તો અલ્લાહ તૌફીક આપે તો આપણે એમ કરી શકે કે દિલ ખોલીને બચ્ચાઓ પણ આવી શકે બહેરાઓ પણ આવી શકે એના પડદામાં રહીને શરિયતનો હિફાજત કરતા અને આસ્તે આસ્તે અલહમદુલિલ્લાહ જ્યાં સુધી ખુદ જે સારી નિયતો કર્યા છે ખુદા બધું પૂરા કર્યા છે કેમ કરે છે કાંથી કરે છે શું કરે છે એ નથી મને ખબર નથી કોઈને ખબર એ અલ્લાહ સમજે આ 14 માસુમીન અલી સલામનો સદકો સમજે એ લોકોને જે એ નથી મારી ખૂબી નથી કોઈની બીજાની ખૂબી આ ખૂબી ફક્ત એ છે કે એ લોકોને જેના ઝરિયાથી કામ લેવાનું હોય છે એ લોકો સબીલ રસ્તો એ લોકો પર નામ બનાવે છે
ये हूँ नहीं कह रहा, बस ई लोगों ने सदका थी ये काम करवा में हूँ जरियो थे आज ए ऊपर हूँ अल्लाह नो अखी जिंदगी शुक्र नो सजदो करूँ तो ओछू छे कि ए सारा काम माटे अल्लाह मने जो छे 14 मासूम ने सदका थी मने जरिया बनाया बस ई छे अने इंशाल्लाह आजिम आशा छे कि आ जरियो बाकी हसे हवे एनी ई थई गया आ इंशाल्लाह यहाँ मौला इमाम रजा अली सलाम नी जरी आवशे यहाँ जो छे खातून जन्नत बीबी माँ फातिमा ज़हरा सलामुल्लाह अलैहा ने जरी आगल जन्नतुल बकी में गुंबद अने रौज़ा बनावा में आया था लगभग फोर में नक्शो एम ज हता बनावा वाला ईज प्रमाणे जो है आगला कहीं फोटा में लई बनाया है अलहमदुल्ला जोई ने मानसो राजी थे खुश थाय से एक यादगार है અને એ મૌલા ઇમામ હુસૈન અલી સલામની જો નવી ઝરી આવી છે એ બનાવવા વાળા કહે છે પિન્ટુભાઈ કોઈ બોલા દીજે કે ભાઈ થોડા આફાકભાઈ એ કહે છે ઇમામ હુસૈન અલી સલામની જો નવી હમણાં ઝરી થોડા દિવસ મોર આવી છે પહેલી ફેર એ બનાવ્યા છે એના માટે એને બહુ ખુશી હતી આ ભાઈ છે લગભગ બે વર્ષ મોર એના સાથે મુલાકાત થઈ છે અને એ બે વર્ષથી માતા ઘૂટી કરતા કામ કરતા આ એ રાજી છે એ પહેલી ફેરે ઇમામ હુસૈન અલી સલામની આ જરી જે નવી આવી છે એ તામ બનાવીને અહીંયા સ્થાને કર્યા છે જેને એમાં કામ હજી પણ બાકી છે તમે જોઈ રહ્યા છો કે જરા જરા ફિનિશોમાં કામ રહી ગયા છે અને આ જરી મૌલા અબ્બાસ અલી સલામની છે નાની જરી છે પણ જે નકશો વહાં છે કોશિશ કર્યા છે એ જ નકશા છે જ્યાં ઉતારવાની કોશિશ કર્યા છે જેટલા બાયનામાં અસલી ઝરીમાં છે એ જ બાયનું અહીંયા પણ છે હવે ખુદાબંધ કરી તૌફીક આપે કે જે મોમીન જણ હોય કે બાયડી હોય જે આપણે આવે અહેલે બેત ચાના ચાવાવાલાઓ ઝિયારત માટે એ લોકોને દિલમાં અહેલે બેત અલૈહિમ સલામની સીરતનો પણ જજ્બો પેદા થાય કે આ લોકોનો રસ્તા ઉપર ચાલવાની કોશિશો કરે એ લોકોનો ખ્યાલ એ લોકોની સીરત એને અપનાવે કે બીજા કોમ માટે આપણે એક ઉલગુ એક નિશાની એક નમૂનો બની શકે આ છે ઇન્શાલ્લાહ હવે આ સેદે તમે તૈયાર કરશો અહીંયા પણ આવશે અગર ટૂંકમાં ઉર્દુમાં બે ચાર બોલ બોલી દઉં કે આ લોકો પણ જરા સાંભળી લઈએ અને આવે તો જોઈને જરાક એ લોકોને પણ જાણકારી થાય કે અહીંયા પાંચ ઝરીનો અહીંયા પાંચ ઝરી રખી જાયગી તીન ઝરીએ સામને આ ચૂકી હૈ દો ઝરી કી જગહ જો ચોક અભી ખાલી હૈ સબસે પહેલે બીચમાં બીબી સૈયદા ફાતમા ઝહરા સલામુલ્લાહ અલૈહા કી ઝરી હૈ ઓર યે ભી તીન ઝરી જે મને બતાયા થા કે મુસ્તફા ભાઈ હસન અલી ને જો ઉનકી મન્નત કે હિસાબ સે થા તો ઉસમે બીબી ઝહરા કી ઝરી શામિલ નહીં થી મેને સોચા કે બીબી ઝહરા કે બગર જો હૈ ક્યોંકી હમારા કામ જો હૈ સોસાયટી ઝહરા સોસાયટી હૈ તો મેને કહા કે બીબી ઝહરા કી ઝરી હમ અપની તરફ સે ઇસકો એક રખેંગે જબ બીબી ઝહરા કી ઝરી આ ગઈ તો ચાર ઝરી હુઈ અબ ચાર ઝરી મેં નકશા બદલ રહા થા યે દો ઝરી એક નકશે કી इमाम रज़ा अली सलाम की ज़री एक नक्शे की बीबी ज़हरा की ज़री अलग से तो इसको बीच में नहीं आ सकता चार लोगों तो बीच में नहीं आ सकता फिर मैंने सोचा गौर किया मैंने कहा कि जब मौला अब्बास की ज़री हो मौला इमाम हुसैन की ज़री हो और वहाँ बीबी ज़ैनब की ज़री न हो ये जो है मुनासिब नहीं है तो मैंने कहा कि खूबसूरती भी पैदा हो जाए कि बीच में बीबी सैयदा की ज़री हो माँ फातिमा अलैहि सलाम की इसका फॉर्म भी अलग है नक्शा भी अलग है और दोनों तरफ एक दो तरफ दो ज़रिए इस तरफ एक नक्शे की दो ज़रियों उस तरफ एक नक्शे की और बीच में बीबी सैयदा जो अभी हमने मजलिसों में भी सुना हमेशा कि बीबी सैयदा जो है बीच में ही रहती थी चादर तथहीर हो या मुबाहले में आगे इमामत आगे रिसालत पीछे इमामत इस्मत के बीच में इस हिसाब से इसको बीच में रखा है कि दोनों जो है देखने में भी एक खूबसूरती भी लग बाकी रह जाए और इंशाअल्लाह नज़दीक में अगर दुआ है मेरी और तमन्ना है भी है कि इंशाअल्लाह साले आइंदा इसी मौके पर अगर अच्छा प्रोग्राम किया जाएगा आप लोग आइए तो वो जो ज़री की जगह वो भी खाली जो है वो इंशाअल्लाह खाली नहीं रहेगी और जो छोटा छोटा भी काम घर दो गुबार कुंसियर वगैरह जो यहाँ पे है वो भी कम हो जाएगा और इंशाअल्लाह फिर मुनज़्ज़म तरीके से बेहतरीन तरीके से इंशाअल्लाह शहज़ादी का जश्न मनाया जाएगा मौसम का भी ख्याल रखा जाएगा कि ऐसा मौसम हो कि आप लोगों को भी ज़्यादा तकलीफ़ ना हो बहुत गर्मी का ना हो और थोड़ा टाइम मिले मोमिनीन के यहाँ के मोमिनीन से मिलिए बात कीजिए सवाल जवाब करें देखें हालात देखें क्योंकि एक दो दिन में जो है क्या हो सकता है इंशाल्लाह मोमिनीन यहाँ भी आप लोगों से बहुत खुश हुए देख करके जिन लोगों ने बदल बहुत तारीफ़ कर रहे हैं कि कैसे अखलाक ये लोग
वहाँ से जमत बर्दाश्त करके आए। इसके बारे में अगर कोई सवाल जवाब होगा तो बाद में इंशाल्लाह बात करेंगे। बना दीजिए करबला अब बुला लीजिए, मेरे आकाए मौला हुसैन अपना रोजा दिखा दीजिए।